નમસ્કાર, મારા વાલા ડૉક્ટર વિદ્યાર્થી મિત્રો, આશા છે કે ઘરે ખૂબ સારી મહેનત કરી રહ્યા છો, કેમ કે તમને બોનસ પર બોનસ સમયગાળો ખૂબ જ લાંબો મળતો જઈ રહ્યો છે અને સારામાં સારી એવી નીટની તૈયારી તમે કરી છે. આપણો જે ટાર્ગેટ હતો 500+નો, જે હવે વધારે સમય મળવાને લીધે તમે વધારે તૈયારી કરી શક્યા છો, વધુ સારો ન્યાય તમારા સિલેબસને આપી શક્યા છો, તો હવે તમારો ટાર્ગેટ 600+ હોવો જ જોઈએ અને એવી સારી મહેનત કરવાની છે મિત્રો. તો જેટલો સમય મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરો. તો આપણું જે અધૂરું ચેપ્ટર મિત્રો રહી ગયું છે એના પર આજના એક બે વિડીયો લેક્ચર હજુ શેર કરવા જઈ રહ્યો છું, જેથી આપણું આ ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જાય. ઉદ્વિકાસ જે આપણું ચેપ્ટર હતું, જે એકચ્યુઅલી થિયરી બેઝડ ચેપ્ટર છે, તમને ઓલરેડી મેં જે આ મટીરિયલ છે તે શેર કરી દીધું છે. એમાંથી તમે તૈયારી કરશો તો આ ચેપ્ટર પૂરતું નીટની તૈયારી માટે એક ઇનફ મટીરિયલ કહી શકાય એવું આ મટીરિયલ છે. જેના પ્રથમ વિડીયો લેક્ચર જે શેર કર્યો હતો તમારી સાથે, એમાં આપણે કેવી રીતે પૃથ્વીનું નિર્માણ થયું, સૂર્યમાંથી બિગ બેંગ થિયરી, જે બિગ બેંગ થિયરીની વાત કરી હતી, એ ખૂબ જ પ્રચંડ ધડાકો થયો હતો જે સ્વરૂપે પૃથ્વીનું નિર્માણ થયું. પૃથ્વીનું નિર્માણ થયા બાદ તેના પણ સૌ પ્રથમ પાણીનું રચના થઈ, પાણીની રચના થઈ, ત્યારબાદ રાસાયણિક ઉદ્વિકાસ થયો, રાસાયણિક ઉદ્વિકાસ બાદ જૈવિક ઉદ્વિકાસ થયો, જેને બહુ જ સરસ રીતે ઓપેરિન અને હાલ્ડિનના સિદ્ધાંતમાં આપણે સમજી ચૂક્યા છીએ. જોકે તેને યુરી અને મિલરના પ્રયોગ દ્વારા સાયન્ટિફિકલી પણ પ્રૂવ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ જૈવ રાસાયણિક ઉદ્વિકાસની થિયરી છે એને વિશ્વસ્તરે પ્રાધાન્ય આપવામાં આવ્યું, તેને સ્વીકાર્ય કરવામાં આવ્યું. હવે આ જે ઉદ્વિકાસ થયો છે તેના પુરાવા પર આજે આપણે નજર કરીશું. તો અલગ અલગ જે પુરાવા છે જૈવ ઉદ્વિકાસને સાચો ઠરાવે છે અથવા તેની સાબિતી આપે છે, તો તેમાં આપણે પ્રથમ જોઈ ગયા હતા અશ્મિ વિદ્યાકીય પુરાવા. તો અલગ અલગ સમયે ખગોળ વિદ્યાના સંશોધનો દરમિયાન આપણને જે અશ્મિઓ મળતા ગયા, જે ફોસિલ મળતા ગયા, તેનું આપણે સ્ટડી કરતા ગયા. અશ્મિ વિદ્યામાં મુખ્યત્વે બે પ્રકારની સ્ટડી કરવાની હોય છે. એક તો તે કેટલા સમય જૂના અશ્મિ છે તે, અને તે અશ્મિ કોના બિલોંગ કરે છે, એટલે કે તે જૈવિક ઉત્પત્તિ ક્યાંની ધરાવે છે, કયા સજીવની ધરાવે છે તે જાણ મેળવવાની હોય છે. તો એની હિસ્ટ્રીથી જો વાત કરીએ તો અશ્મિ વિદ્યાના પિતા કે જેમણે સૌ પ્રથમ અશ્મિ વિજ્ઞાનની ઉત્પત્તિ કરી, અશ્મિઓનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું, તે હતા પ્રખ્યાત ચિત્રકાર લિયોનાર્દો વિન્ચી. ત્યારબાદ તેને આધુનિક સ્તરે વધુ સમજૂતી આપનાર વૈજ્ઞાનિક તરીકે જ્યોર્જ કુવિયર આપણે યાદ રાખીશું, જેને આધુનિક અશ્મિ વિદ્યાના પ્રણેતા અથવા પિતા કહી શકીએ. પર્ટિક્યુલરલી જો ભારતીય અશ્મિ વિદ્યાની વાત કરીએ, ઇન્ડિયન પેલેન્ટોલોજી, તો એના પર વધુ વર્ક કરનાર હતા વૈજ્ઞાનિક બિરબલ સાહની, તો એમને આપણે ભારતીય અશ્મિ વિદ્યાના પિતા તરીકે યાદ રાખીએ. આ અશ્મિ વિદ્યાને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે, પુરા વનસ્પતિ વિજ્ઞાન અને પ્રાણી અશ્મિ વિજ્ઞાન. પુરા વનસ્પતિ વિજ્ઞાનમાં વનસ્પતિઓના અશ્મિઓનો અભ્યાસ કરવામાં આવે છે અને પ્રાણી અશ્મિ વિજ્ઞાનમાં પ્રાણીઓના અશ્મિઓનો અભ્યાસ કરવામાં આવે છે. બસ, તો આ અશ્મિઓનો અભ્યાસ કરતાં કરતાં આપણને અમુક ચોક્કસ જે અશ્મિઓ મળ્યા એના પુરાવા અમુક અહીંયા રજૂ કર્યા છે, જે તમારે નીટ એક્ઝામ માટે યાદ રાખવાના છે. એમાં પ્રથમ છે આપણું આર્કિયોપટેરિક્સ, જે કદાચ તમે આગળ પ્રાણી સૃષ્ટિમાં પણ ભણી ગયેલા. આ એક એવું અશ્મિ છે જેના લક્ષણો આપણે જ્યારે સ્ટડી કર્યા તો જાણવા મળ્યું તેની અંદર પક્ષીઓ જેવા લક્ષણો હતા અને થોડા સરીસૃપ જેવા લક્ષણો હતા. સરીસૃપની જેમ તેઓ દાંત ધરાવતા હતા અને પક્ષીઓની જેમ પાંખો ધરાવતા હતા. પાંખો તો હોય પણ ઉપર પાંખોની આગળની બાજુ પંજા પણ હતા. તો આમ જોઈએ તો એની અંદર બંનેના મિશ્ર લક્ષણો જોવા મળ્યા, સરીસૃપ જેવા સજીવોના પણ અને પક્ષીઓના પણ, ને આથી એને આપણે પ્રાણીઓને સરીસૃપોને જોડતી કરી તરીકે સ્વીકારીએ. આ અશ્મિ જે છે તે એન્ડ્રિયસ વેગનર નામના વૈજ્ઞાનિક દ્વારા જર્મનીના બાવરિયા પ્રદેશમાંથી શોધાયું હતું અને તે જુરાસિક સમયના ખડકોમાંથી મળી આવ્યું હતું. જુરાસિક સમય મિત્રો બહુ ખાસ છે, જે પણ એક આયમ્પિક વેસ્ટર્ન છે, જે ડાયનોસોરનો યુગ માનવામાં આવે છે, જે મહાકાય ડાયનોસોર સજીવો પ્રાણીઓ અસ્તિત્વ ધરાવતા હતા તેનો સમયગાળો જુરાસિક સમયગાળો છે. રેડિયો એક્ટિવ વિવિધ પદ્ધતિઓના આધારે અથવા રેડિયો ટ્રેસર પદ્ધતિને આધીન આ અશ્મિ વિજ્ઞાનની સ્ટડી આપણા માટે ખૂબ જ આસાન થઈ જાય છે, જેની અલગ અલગ પદ્ધતિઓ જેમ આપણે જાણીએ છીએ, લેડ પદ્ધતિ, રેડિયો કાર્બન પદ્ધતિ, પોટેશિયમ આર્ગોન પદ્ધતિ અને એક બહુ સરસ અને ખાસ ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ પદ્ધતિ. આ ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ મિત્રો જૈવિક ઉદ્ભવ જાણવા માટેની બહુ સચોટ પદ્ધતિ છે. આગળની જે પદ્ધતિ છે એ બેઝિકલી તમને અશ્મિ કયા સમયગાળાના છે, કેટલા જૂના છે, કેટલા પુરાના છે તે જાણવા માટેનું માપદંડ છે
અથવા તેની માહિતી આપણને આપે, પણ જ્યારે ઈએસઆર પદ્ધતિનો ઉપયોગ કરીએ તો તે કયા સજીવને બિલોંગ કરે છે, કયા સજીવના અશ્મિ છે તે પણ જાણી શકાય. આ સિવાય એક મહત્ત્વનો ટોપિક મિત્રો લેવા જઈ રહ્યો છું, જીઓલોજિકલ ક્લોક. કદાચ તમારી ટેક્સ્ટબુકમાં નથી તો અહીંયા જરા ધ્યાનથી સ્ટડી કરીશું એના. જીઓલોજિકલ ટાઈમ સ્કેલ અથવા તો કહેવાય છે ભૂવૈજ્ઞાનિક સમય સ્કેલ. તો સૌથી પહેલાં જે જીઓની અવનિયા આ જે વૈજ્ઞાનિક છે તે દ્વારા આ ભૌમિતિક સ્કેલ અથવા જીઓલોજિકલ સ્કેલનું રજૂઆત કરવામાં આવી. રાસાયણિક ઉદ્વિકાસના ઇતિહાસનો જે ક્રમ છે આખો તેને આ સારણીના સ્વરૂપમાં રજૂ કરાયો છે. આ સમય સ્કેલ પૃથ્વીના ઇતિહાસ જ્યારથી તેની રચના પ્રાચીન જ્વાળામુખીના વિસ્ફોટનના લાવામાંથી તેનું જે પડ રચાયું અને ત્યારબાદ ક્રમશઃ તેમાં જૈવિક ઉદ્વિકાસ અને રાસાયણિક ઉદ્વિકાસ થયો તેનો આખો એક ચિતાર રજૂ કરે છે. તો આગળ જેમ જોઈ ગયા આપણે વાયુમય વાદળોની ઉત્પત્તિ 4.6 બિલિયન વર્ષો પૂર્વે થઈ, જેમાંથી પૃથ્વી આગળ ઉત્પન્ન થઈ. તે સમય અને પૃથ્વીના પોપડાની રચના આ બંને વચ્ચેના સમયગાળાને જીવ વગરનો યુગ કહેવાય છે, અથવા તો એ સમયે કોઈ જીવન અસ્તિત્વમાં હતું નહીં. અને બાકીનો સમયગાળો જે છે 4 બિલિયન વર્ષોનો ને તેને 5 યુગ્મોમાં અથવા 5 અલગ અલગ સમયગાળામાં વિભાજિત કરેલો છે, જેમાં પહેલો છે આર્કિયોઝોઇક, પ્રોટેરોઝોઇક, પેલિયોઝોઇક, મેસોઝોઇક અને કોયનોઝોઇક. આ યુગ આગળ કસે ને કસે છૂટા છવાય આપણે કોઈના કોઈ ચેપ્ટરમાં ભણતા આવ્યા, તો એના વિશે થોડું વર્ણન તમને આપું છું મિત્રો. તમારી નોટબુકમાં નોંધતા જજો, જેના કારણે જ્યારે તમે વાંચવા બેસો એ તમારા રીડિંગમાં કવર થઈ જાય. પહેલું જે છે આર્કિયોઝોઇક યુગ મિત્રો, એ સજીવ વગરનો યુગ માનવામાં આવે છે. આ ગાળામાં કોઈ સજીવ અસ્તિત્વમાં નહીં હતો, પરંતુ આગળ જે આપણે ભણી ગયા કે એક સજીવના નિર્માણ માટે જરૂરી પરિસ્થિતિઓનું નિર્માણ અથવા સર્જન આ યુગમાં થયું હતું, અથવા આપણે કહી શકીએ કે જે રાસાયણિક ઉદ્વિકાસ થઈ રહ્યો હતો અને તેના દ્વારા ક્રમશઃ જે પ્રથમ સરળ કાર્બનિક અણુ રચાયા અને જટિલ કાર્બનિક અણુ રચાયા તે માટેનો જે આખો સમયગાળો છે તેને આર્કિયોઝોઇક યુગમાં લેવામાં આવે છે. હવે આ જીઓલોજિકલ ક્લોકને જો આપણે ઘડિયાળના અનુસંધાનમાં જોઈએ તો ટોટલ 1 થી 12 વાગ્યા સુધીનો સમય આપણે આપણી ઘડિયાળમાં ઓબ્ઝર્વ કરતા હોય છે. તો એમાં તમને કહું તો આશ્ચર્ય થશે કે 12 થી ચાલુ થઈને ટોટલ 8 વાગ્યા સુધી ખાલી આ રાસાયણિક ઉદ્વિકાસ ચાલ્યો, અને જેવો 8 વાગે પ્રથમ સજીવ પૃથ્વી પર જે પ્રજીવ આપણે કહીએ છીએ તેનું સર્જન થયું, અને એકવાર 8 વાગે થઈ ગયા પછી પાછા 8 થી 12 વાગે એટલે કે ખાલી 4 કલાકનો સમય જે આ લાંબા ઉદ્વિકાસના ગાળા સાથે કમ્પેર કરવામાં આવ્યો, તો એ 4 કલાકના સમયગાળામાં પ્રજીવમાંથી આગળના ધીરે ધીરે તમામ પ્રકારના જટિલ સજીવોનું સર્જન થયું, જેમાં કહેવામાં આવે છે કે જેવા 11 વાગ્યાને 59 મિનિટ થાય મિત્રો, 12 વાગ્યાની જસ્ટ 1 મિનિટ પહેલાં ત્યારે સસ્તન અસ્તિત્વમાં આવ્યા, અને સસ્તન જે અત્યાર સુધીનું સૌથી જટિલ સજીવ માનવામાં આવે છે. તો એ અનુસંધાનમાં આ ટાઈમ સ્કેલને તમારે ઘડિયાળના સંદર્ભમાં જોવાનું છે, વિચારવાનો છે, જે 1 થી 12 વાગ્યાના સમયને આપણે લઈએ છીએ. તો આર્કિયોઝોઇકમાં યાદ રાખશું અદ્રશ્ય જીવન દર્શાવતો સમય છે. પ્રોટેરોઝોઇક જેમાં પ્રથમવાર પ્રજીવ જેવા સજીવનું અસ્તિત્વ આવ્યું. પછી આવ્યો ક્રમશઃ પેલિયોઝોઇક યુગ. પેલિયોઝોઇક યુગમાંથી ધીરે ધીરે પ્રજીવમાંથી ઉદ્વિકાસ આગળ ગયું અને આગળના જે સજીવો છે જેવા કે સછિદ્ર, ત્યારબાદ કૃમિઓનો સમુદાય, નુપુરક વગેરે અસ્તિત્વમાં આવ્યા. મેસોઝોઇક યુગ છે મિત્રો, એ સરીસૃપોનો સુવર્ણકાળ માનવામાં આવે છે. તો આવો એક ક્વેશ્ચન વારે વારે પૂછાઈ ગયો તો એની નોંધ લઈશું. સરીસૃપોનો સુવર્ણકાળ કયો યુગ? મેસોઝોઇક. ને એ જ યુગ છે જે દરમિયાન ડાયનોસોર જેવા મહાકાય સજીવો અસ્તિત્વમાં હતા. પછી એ સમયે કોઈ એવો ડિઝાસ્ટર થયો હતો જેનાથી સડનલી આ તમામ ડાયનોસોરના યુગનો અંત આવ્યો હતો. મેસોઝોઇક યુગ દરમિયાન અસ્તિત્વ ધરાવતા તમામ પ્રકારના આવા મહાકાય સરીસૃપો નાશ પામ્યા હતા, અને ત્યારબાદ હજુ ઉદ્વિકાસ આગળ વધ્યો. કોયનોઝોઇક સમય આવ્યો. કોયનોઝોઇક સમયમાં કહી શકીએ કે ખૂબ જ ઊંચી અને જટિલ રચના ધરાવતા પ્રાણીઓ અને સજીવોનો વિકાસ થયો, જેમ આપણે આગળ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી માટે પણ આ યુગને યાદ રાખ્યો હતો. તો કોયનોઝોઇક યુગ એ આવૃત બીજધારીનો સુવર્ણકાળ માનવામાં આવે છે, તેમજ સસ્તન માટેનો પણ સુવર્ણકાળ માનવામાં આવે છે. તો જટિલ પ્રકારના સજીવો જે આ જીઓલોજિકલ ટાઈમ સ્કેલ પ્રમાણે જઈએ તો કોયનોઝોઇક યુગ દરમિયાન વિકાસ પામ્યો હોવાનો આપણી પાસે પુરાવો છે. તો આ 5 પ્રકારના યુગો તમે યાદ રાખશો, જેને અલગ અલગ સમયગાળામાં ડિવાઈડ કરાયા, 1 થી 12 વાગ્યા સુધીના ઘડિયાળના ટાઈમ સ્કેલ પ્રમાણે તેને અહીંયા સમજાવવા માટે પ્રયાસ થયો છે.
જોઈએ મિત્રો, બીજા પ્રકારના જે પુરાવા છે તે બાહ્યાકાર વિધ્યાકીય અને અંતસ્થ રચનાકીય પુરાવા, એટલે કે મોર્ફોલોજિકલ અને એનાટોમિકલ પુરાવા, જેમાં મૂળભૂત રીતે તમે એનસીઆરટીમાં ગણી ગયા બે પ્રકારના કોન્સેપ્ટ આપણે જોવાના છે. એક સમમૂલકતા અને બીજું છે કાર્ય સદ્રસ્તા. તો સમમૂલકતામાં આપણને અલગ અલગ સજીવોમાં જે સમમૂલક અંગોની જાણ મળી, તો એનાથી આપણે ઉદ્વિકાસને સમજવામાં સરળતા અનુભવી શક્યા. અને એ જ રીતે કાર્ય સદ્રસ્તામાં કાર્ય સદ્રસ અંગો ધરાવતા અલગ અલગ સજીવોનો આપણને ડેટા મળ્યો, તો એ આપણને પણ જૈવ વિકાસના પુરાવા સમજવામાં અનુકૂળતા કરી આપે છે. તો પ્રથમ સમમૂલકતાની વાત કરીએ, તો જેમ તમે એનસીઆરટીમાં ભણી ગયા કે જે અંગોને સમાન ઉત્પત્તિ, ગર્ભવિકાસ અને સમાન મૂળભૂત રચના પરંતુ જુદા જુદા કાર્ય કરતા હોય, કાર્યોની દ્રષ્ટિએ અસમાન હોય, તો તેવા અંગોને આપણે સમમૂલક અંગો કહીએ છીએ. આ શબ્દ સૌપ્રથમ રિચાર્ડ ઓવન નામના વિજ્ઞાની દ્વારા આપવામાં આવ્યો હતો. હવે ખાસ જે આપણો એનસીઆરટીનો સિલેબસ છે એમાં કદાચ ખૂબ જ ઓછા એક્ઝામ્પલ કવર કરાયા છે, પણ જો તમે નીચની એક્ઝામના જૂના પેપર જોશો તો પ્રોબેબલી આ ચેપ્ટરના આ ટોપિકમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાયા છે. તો અહીંયા જેટલા પણ મેં ઉદાહરણ લખ્યા છે એ તમારે યાદ રાખવાના જ છે. તો એમાં વન બાય વન આપણે લેતા જઈએ. બોગનવેલના કાંટા અને કોળાના સૂત્રાંગો. તો મિત્રો, કોળું જે આવે છે એના સૂત્રાંગોની વાત કરવામાં આવી છે, અને બોગનવેલના કાંટા એક જે છે તે રક્ષણ માટેની રચના છે અને એક જે છે તે ચઢાણ માટેની અથવા તો આરોહણ માટેની રચના છે. તો આમ અહીંયા તમે જુઓ છો કાર્ય બંનેના અલગ અલગ થયા, પરંતુ બંનેનો ઉદ્ભવ જુઓ તો તે કક્ષકલિકાના રૂપાંતરણો છે. એટલે ઉદ્ભવની દ્રષ્ટિએ બંનેનું જે મૂલ્ય છે અથવા તો બંનેની અંદર સમાનતા જોવા મળે છે, બોગનવેલના કાંટા અને કોળાના સૂત્રાંગો. એ જ રીતે અન્ય એક્ઝામ્પલ લેતા જઈએ, ચકલીની પાંખો અને મત્સ્યના સ્કંધીય મીનપક્ષ. પાંખો ઉડવા માટે કામ લાગીને આને મત્સ્યને તે તરવા માટે જ કામ લાગી. આ સિવાય સસ્તનના પશ્ચ ઉપાંગો. સસ્તનના પશ્ચ ઉપાંગો મિત્રો જોઈએ તો અલગ અલગ સસ્તન છે, ચાર પગવાળા અને આપણે હ્યુમન બોડી તરીકે બે પગવાળા. તો આ પશ્ચ ઉપાંગો જે છે તે અલગ અલગ પર્પઝ માટે હોય છે, કોઈને દોડવા માટે કામ લાગે છે, રાઈટ, આપણને પણ ચાલવા માટે કામ લાગે છે. તો એ પશ્ચ ઉપાંગોની જે ઉત્પત્તિ છે એના અનુસંધાનમાં જોવા જાઓ તો અલગ અલગ કેટેગરીના સસ્તનમાં તેને સમમૂલક અંગો તરીકે લઈ શકાય. બટેટા અને આદુ. તો બટેટા અને આદુ બંને જુઓ તો પ્રકાંડના રૂપાંતરો છે, ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરો માનવામાં આવ્યા છે. બટેટામાં આપણે ગ્રંથિલ જોયેલું ને આદુમાં ગાંઠા મૂળી જોયું હતું. એ જ રીતે મૂળા અને ગાજર, આ બંને પણ અંડરગ્રાઉન્ડ મૂળના રૂપાંતરો છે જેની અંદર ખોરાક સંગ્રહ થાય છે. તો આ અલગ અલગ એક્ઝામ્પલ આપણે યાદ રાખીએ. પુરુષના શુક્રપિંડ અને સ્ત્રીના અંડપિંડને પણ એમાં જ કવર કરવામાં આવે, જેના કાર્ય અલગ અલગ છે. પરંતુ જ્યારે ભ્રૂણજનન થઈ રહ્યું હોય અથવા આપણા ગર્ભસ્તરો વિકાસ પામી રહ્યા હોય કોઈ લાક્ષણિક મનુષ્યના, તો તેના જે ઓરિજિન છે તે સમાન પ્રકારના ગર્ભસ્તરમાંથી થયા હોવાનું આપણી પાસે પુરાવો છે. હજુ એક ઉદાહરણ છે, મત્સ્યમાં સ્કંધીય મીનપક્ષ અને સીલ માછલી જે આવે છે તેના ફ્લિપર. તો સ્કંધીય મીનપક્ષ અને સીલના ફ્લિપર જેનું ઓરિજિન સમાન રીતે છે, પરંતુ ફ્લિપરને તે છે ખાલી સપોર્ટ માટે કામ લાગે છે અને મત્સ્યના સ્કંધીય મીનપક્ષ તેને તરવા માટે કામ લાગે છે. આમાં જે એક બીજો ટોપિક છે, પેટા ટોપિક મિત્રો, અપસારી ઉદ્વિકાસ, જેને તમે આપણી બુકમાં ભણી ગયા અનુકૂલિત પ્રસરણ તરીકે દર્શાવેલ છે, અડેપ્ટિવ રેડિયેશન જેને કહેવાય. તેને એક બહુ સરસ ડાયાગ્રામ પણ આપેલું છે જેમાં માર્સુપિયલ્સ જે છે ઓસ્ટ્રેલિયામાં ખાસ તેના અલગ અલગ ઘટકો અથવા અલગ અલગ ઉદ્ભવ દર્શાવવામાં આવ્યા છે. તો વિવિધ પ્રાણીઓમાં જોવા મળતી સમમૂલકતા સમાન પૂર્વજમાંથી તેમનો ઉદ્વિકાસ સૂચવે છે. જે જાતિઓ સમાન પૂર્વજમાંથી ઉત્પત્તિ પામ્યા પછી અપસારી થઈ, એટલે કે અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં માઇગ્રેટ થઈ ગઈ અને ત્યાં જઈને નવી જાતિઓનો કદાચ એમણે વિકાસ કર્યો, અને નવા નિવાસસ્થાનોને અનુસંધાનમાં તેની અંદર અલગ અલગ લક્ષણો થોડા વિકસ્યા, જેને આપણે અનુકૂલિત પ્રસરણ કહી શકીએ. અને આ અનુસંધાનમાં વિપુલ પ્રમાણમાં સમમૂલક અંગો આ બધા સજીવોમાં આપણને જોવા મળે. તો આમ સમમૂલકતા છે તે અપસારી ઉદ્વિકાસ દર્શાવે છે, યાદ રાખશું. આ સેન્ટેન્સ પર મિત્રો બહુ જ ભાર મૂકજો. સમમૂલકતા અથવા સમમૂલક અંગોની જે આપણી પાસે નોંધ છે, જે પુરાવા છે, તે અપસારી ઉદ્વિકાસનું સૂચન કરે છે. એક્ઝામ્પલમાં લઈ શકીએ આ ઓસ્ટ્રેલિયાના માર્સુપિયલ, જેમાં ઘણા બધા અલગ અલગ સજીવો આપણે જોઈ ગયા બુકમાં. કાર્ય સદ્રસ્તા પર જઈએ તો તેઓ અંગોમાં સમાનતા કાર્યોને આધારિત હોય છે, એટલે કે કાર્યો સમાન હોય છે પરંતુ કદાચ તેમના ઉદ્ભવ, કદાચ તેમના ઓરિજિન અસમાન હોય.
તો અંગોની ઉત્પત્તિ જુદી અને મૂળભૂત રચના કદાચ અસમાન છે, પરંતુ કાર્યો સમાન છે. તો એના પણ ઉદાહરણ જોઈ લઈએ, યાદ રાખવાના જ છે તમારે. ચામાચીડિયા અને પક્ષીની પાંખો, સાથોસાથ કીટકની પાંખોને પણ લઈ શકીએ. તો આ તમામ સજીવો અલગ અલગ છે, જેની અંદર પાંખો જે છે તેના કાર્ય સમાન છે, પરંતુ બધાના ઓરિજિન, કારણ કે તે બધા સજીવો અલગ અલગ ઓરિજિન, અલગ અલગ સમુદાયને બિલોંગ કરે છે. ચામાચીડિયું સસ્તન છે, પક્ષી વિહક છે, અને કીટક છે તે આપણા સંધિપાદ છે. એ સિવાય મત્સ્યોનું નિલંબમીન પક્ષ અને સીલનું ફ્લિપર. સી, આગળ જે એક્ઝામ્પલ આપ્યું હતું તે સમમૂલકતામાં મત્સ્યોનું સ્કંધીય મીન પક્ષ અને સીલનું ફ્લિપર હતું, પણ અહીંયા હવે જ્યારે આને લેવા જઈએ છીએ તો કાર્ય સદ્રષ્ટતા જોવા મળી મત્સ્યોના નિતંબીય મીન પક્ષમાં અને સીલના ફ્લિપરમાં. તે જ રીતે માખી અને વીંછીનો ડંખ, બંને જો કે એક જ સંધિપાદ જૂથના સજીવો છે, પરંતુ ઓરિજિન બંનેમાં અલગ અલગ છે આ ડંખનો. એ સિવાય પર્ણ અને રસકસ જે પ્રકાંડ છે, જેની અંદર એ પર્ણસદ્રસ પ્રકાંડ ધરાવે છે, કારણ કે પ્રકાંડે અનુકૂલન પામ્યું હોય છે પ્રકાશ સંશ્લેષણ માટે. તો કાર્ય સમાન થયું, પણ બંનેનું ઓરિજિન અલગ અલગ છે. બધી વનસ્પતિના પર્ણો જે તો હરિતદ્રવ્યયુક્ત હોવાથી પ્રકાશ સંશ્લેષણ કરે જ, પરંતુ રસકસ જે એક એવું પ્લાન્ટ છે જેના પ્રકાંડ પર્ણસદ્રસ થઈને પ્રકાશ સંશ્લેષણ દર્શાવે છે, એટલે કાર્યોની સમાનતા અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે અળસિયા અથવા ફેરીટેમા પોસ્ટિમા, જેનું આપણે સાયન્ટિફિક નામ કીધું હતું, એના બોડીમાં જોવા મળતા ક્લોરેગોજન કોષ અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જોવા મળતું યકૃત. તો યકૃત જે પ્રકારના કોષો ધરાવે છે, યકૃત કોષો, અને એની જે ભૂમિકા છે આપણા બોડીમાં, તેવી જ ભૂમિકા, તેના જેવા જ કાર્યો અળસિયાના બોડીમાં રહેલા ક્લોરેગોજન કોષ દર્શાવે છે. તો આ એક આઈએમપી ઉદાહરણ છે મારા ખ્યાલથી. પછી છે માનવના હાથ અને હાથીની સૂંઢ, બટેટા અને શક્કરિયું, કારણ કે એક મૂળ છે અને એક પ્રકાંડ છે, પણ બંનેમાં જ ખોરાક સંગ્રહના રૂપાંતરો છે, એટલે કાર્ય સમાન થયું કે સંચિત ખોરાકનો જથ્થો એ લોકો સ્ટોર કરે છે. ઓક્ટોપસની આંખો અને સસ્તનની આંખો, બંનેના ઓરિજિન અલગ અલગ, ખાસ કરીને નેત્રપટલની સ્થિતિમાં તેઓ અલગ અલગ સ્થાન ધરાવતી હોય છે બંનેની આંખો, કાર્યો સરખા છે. એ જ રીતે ડોગફિશ અને વ્હેલ, તો એ બંનેના પણ જોઈએ એક્ઝામ્પલ જે કાર્ય સદ્રસ અંગોમાં લઈ શકીએ. પેંગ્વિનના ફ્લિપર અને ડોલ્ફિનના ફ્લિપર, તો ડોલ્ફિન જે છે એ પણ સસ્તન અને પેંગ્વિન છે એ પણ સસ્તન, તો બંનેની, સોરી, પેંગ્વિન છે તે વિહગ વર્ગમાં આવે છે. તો બંનેની અંદર જોઈએ છે ઓરિજિન અલગ અલગ, પણ કાર્ય સમાન છે. તો આ થોડાક કાર્ય સદસ અંગોના ઉદાહરણ જોયા. હજુ પુરાવામાં આપણે જે કવર કરવાના છે તે અવશિષ્ટ અંગો, જેને વેસ્ટિજિયલ ઓર્ગન કહેવાય છે. આ વેસ્ટિજિયલ ઓર્ગન લાંબા ગાળે અલગ અલગ સજીવોમાં પ્રથમ જ્યારે રચાયા ત્યારે કાર્યક્ષમ હતા, પણ લાંબા ગાળે તેની ભૂમિકા ઓછી થતી જવાને કારણે, ઉદ્વિકાસ થતો હોવાને કારણે તેઓ તેઓનું કાર્ય છોડતા ગયા. તેવા અવશિષ્ટ અંગોના જે પુરાવા છે એની અહીંયા વાત કરીશું. તે લેમાર્કવાદના ઉદાહરણો તરીકે લઈ શકાય. તો લેમાર્કવાદ જે આપણે હમણાં ભણીશું, ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત, લેમાર્કિઝમ જેને કીધું, તો આપણી બુકમાં પણ એનું સારું એવું વર્ણન છે, જે તેમાંથી તમે રિફર કર્યું જ છે. થોડા જોડતી કડીના આપણને પુરાવા મળતા ગયા, જે પણ દર્શાવે છે કે આ એક ચોક્કસ કેટેગરીના સજીવો આગળ અસ્તિત્વ ધરાવતી આ સજીવની કેટેગરીમાંથી વિકાસ પામ્યા છે. તો એક આદિ હોય છે અને બીજું અદ્યતન, અને આવી બે જાતિઓ વર્ગીકરણીય વિદ્યાકીય સમૂહ વચ્ચેનો સેતુ રચી આપે, અને એને આપણે કહીએ છીએ જોડતી કડી. તો અહીંયા જેટલા ઉદાહરણ છે એ પણ આપણે આગળ પ્રાણી સૃષ્ટિમાં જોઈ ગયા છે. અગેન એકવાર રિપીટ કરી દઉં છું, વાયરસ જે છે તે સજીવ અને નિર્જીવ વચ્ચેની જોડતી કડી છે. યસ, વાયરસ એવા સજીવ જે કોષવાદને ફોલો નહીં કરતા હતા, કારણ કે તેમની પાસે કોઈ કોષીય રચના નથી. તેઓ જ્યારે સજીવના સંપર્કમાં આવે ત્યારે સજીવ તરીકે વર્તે છે. યુગ્લિનોઇડ, યુગ્લિનોઇડની કેટેગરીમાં જે યુગલીના સજીવ હતું તે વનસ્પતિઓ અને પ્રાણી વચ્ચેનું ઉદાહરણ છે, અથવા બંને વચ્ચેની જોડતી કડી કહી શકાય. એમાં કારણ આપણે એવું આપતા હતા કે યુગલીના સજીવ જે એવા હતા જે વિષમપોષી પ્રકારનું પોષણ પણ ધરાવે, અને જ્યારે તેમને પ્રકાશ મળતો હોય તો વૈકલ્પિક પ્રકાશ સંશ્લેષિત તરીકે પણ પોષણ પ્રકાર દર્શાવે છે. તો એને કારણે તેને વનસ્પતિઓ અને પ્રાણી વચ્ચેની જોડતી કડી કીધી. પ્રોટેરોસ્પોન્જિયા, જે પ્રજીવ અને સછિદ્ર વચ્ચેની જોડતી કડી છે. નેપોલીના સજીવ, જે મૃદુકાય અને નુપૂરક વચ્ચેની જોડતી કડી. પેરીપેટસ, જે નુપૂરક અને સંધિપાદને જોડતી કડી છે. આર્કિયોપ્ટેરિક્સ, હમણાં જ આપણે વાત કરી, જે સરીસૃપ અને પક્ષીઓને જોડતી કડી છે. બાલાનોગ્લોસસ, એકમાત્ર સજીવ આપણે જોયું હતું અમેરુદંડીમાં, ખાસ કરીને સામી મેરુદંડીનું જૂથ હતું તેમાં, જે
કહી શક્યા કે અમેરુદંડી અને મેરુદંડીને જોડતું કડી તરીકે લઈ શકાય. આ સિવાય ચીમેરા, જેને આગળ આપણે કદાચ કાયમેરા તરીકે પણ યાદ રાખ્યું હતું, તે એવું સજીવ છે કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય બંનેને જોડતી કડી છે. ફૂફૂસ મત્સ્ય તે સરીસૃપ અને ઉભયજીવીને જોડતી કડી છે. પ્લેટીપસ સરીસૃપ અને સસ્તનને, અને લાસ્ટ છે ઇકેડીના સજીવ જે સરીસૃપ અને સસ્તનને જોડતી કડી છે. તો આટલા ઉદાહરણ યાદ રાખીશું. બીજું એક છે ગર્ભવિદ્યાના પુરાવા, જેને આપણે સમજાવ્યા છે વોન બેયર દ્વારા. તો વોન બેયરનો ખૂબ જ એવો સારો ફાળો આ ગર્ભવિદ્યાના પુરાવા રજૂ કરવામાં અહીંયા જોઈ શકીશું. તો ગર્ભ વિકાસમાં તેના પૂર્વજોના તબક્કા દર્શાવવા માટે આ બેયરનો નિયમ અપાયો. ગર્ભીય તબક્કામાં પ્રથમ સામાન્ય લક્ષણો દેખાય છે અને પછીથી તે વિશિષ્ટ લક્ષણોમાં કન્વર્ઝન પામે છે. ત્યારબાદ મુલરનો એક નિયમ છે, મુલરનો એક વાદ હતો જેને પૂર્વજન્યનું વર્તનવાદ તરીકે રજૂ કરાયો છે. બહુ સરસ રીતે એને રીકેપિટ્યુલેશન વાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મુજબ વ્યક્તિ વિકાસ જાતિ વિકાસનું અતિ સંક્ષિપ્ત પુનરાવર્તન છે. તેનો અર્થ કોઈપણ સજીવ તેના ગર્ભ વિકાસ દરમિયાન તેના પૂર્વજના પુખ્ત તબક્કાઓ દર્શાવે છે, અને તે દર્શાવે છે કે બધા સજીવો સમાન પૂર્વજમાંથી વિકાસ પામીને રચાયા છે. આમાં મિત્રો એક બે એક્ઝામ્પલ જો તમને આપું તો, ખાસ કરીને ક્યારેક ક્યારેક અત્યારે આધુનિક સ્તરે જે ખાસ કરીને મનુષ્ય સજીવો રચાય છે, એ મનુષ્ય સજીવોમાં કોઈ કોઈ જે મનુષ્ય ઉદ્ભવે છે તેના શરીર પર, ખાસ કરીને નર મનુષ્યમાં વાળનું ખૂબ જ વધારે આવરણ જોવા મળે છે શરીર પર. રૂંવાટી ખૂબ જ વધારે ડેવલપ થયેલી હોય કોઈ કોઈને જ મિત્રો જોવા મળે. તો એ અલ્ટિમેટલી દર્શાવે છે કે આપણે વાનર જેવા સજીવોમાંથી વિકાસ પામ્યા છે. કોઈ કોઈ વાર સ્ત્રી મનુષ્યમાં જે સ્તન હોય છે, સ્તન ગ્રંથિમાં એકથી વધારે ડીચડીઓનું સર્જન થયેલું જોવા મળે છે, જે મૂળભૂત રીતે ડીચડી હોય જ છે, પણ એ સિવાય એના નીચેના ભાગમાં પણ વધારાની ડીચડીઓનું સર્જન જોવા મળે છે. તો તે પણ એક એવું લક્ષણ તરીકે વિકસી આવે છે જે આપણા પૂર્વજોમાં અસ્તિત્વમાં હતા. તો એ અનુસંધાનમાં જે આવા આપણને લક્ષણો આધુનિક રીતે અદ્યતન રીતે રચાતા સજીવોમાં મળી આવે છે, જેને આપણે પૂર્વજન્યનું વર્તનવાદમાં લઈ શકીએ. અંશ હેકલ એ વિગતવાર સમજાવ્યું કે તેને આપણે જીવજનનનો નિયમ તરીકે પણ ઓળખી શકીએ, પૂર્વજન્યનું વર્તનવાદની થિયરીને. તો અહીંયા સુધી મિત્રો આપણે અલગ અલગ પુરાવા રજૂ કર્યા જે આપણને ઉર્વિકાસ ની એક સાબિતી આપે છે, સાયન્ટિફિક ધબેને તમે તેને સ્વીકારવાની એક પ્રેરણા કરી આપે છે. હવે જોઈએ આપણે હજુ ઉદ્વિકાસના સિદ્ધાંતો જેમાં અલગ અલગ સાયન્ટિસ્ટ લોકો સંકળાયા, જેમાં પ્રથમ છે લેમાર્કવાદ, લેમાર્કિઝમ તેને કહેવામાં આવે છે. તે સૌ પ્રથમ સિદ્ધાંત રજૂ કરાયો હતો જૈવિક ઉદ્વિકાસમાં. લેમાર્કે બેઝિકલી બે શબ્દ પણ આપ્યા હતા જેને આપણે ઓલરેડી પ્રાણી સૃષ્ટિમાં સ્ટડી કરી ગયા, અપૃષ્ઠવંશી અને નુપુરક. જીવવિજ્ઞાન શબ્દ પણ લેમાર્ક અને ટ્રે વાયરનસ દ્વારા આપવામાં આવ્યો હતો, જે આપણે બાયોલોજીના પ્રથમ લેક્ચરના દિવસે જ કવર કર્યું હતું. આ સિવાય વિશિષ્ટ મુદ્દાઓમાં આપણે આ બે નિયમ જે તમારી એનસીઆરટીમાં પણ છે તેને જરા રિકોલ કરાવી દઉં. એક હતો એલનનો નિયમ, તે મુજબ એવું કહેવામાં આવે છે કે એવા પ્રાણીઓ જે ઠંડા વાતાવરણમાં ઠંડી આબોહવામાં વિકસતા હોય છે, જીવતા હોય છે, તેની બહારના અંગો અથવા તેમના શરીરના મૂળભૂત અંગો જેવા કે કાન અને પૂંછડી તેઓ આગળ વધતા ક્રમશઃ નાના થતા જાય છે. તો એમની અંદર જોઈએ તો કાન અને પૂંછડી જે અત્યારે જોવા મળે છે તે કમ્પેરેટિવલી ગરમ આબોહવામાં વસતા સજીવોની સરખામણીમાં ખૂબ જ નાના કદના હોય છે, અને હજુ જેમ સમય આગળ જશે તેની અંદર તેનો વિકાસ હજુ થોડો રૂંધાતો જશે અને કદ નાનું થતું જશે. કોપ્સનો નિયમ તો એવું દર્શાવે છે કે પ્રાણીઓ લાંબા ઉદ્વિકાસના સમયગાળામાં પોતાનું કદ વધવાનું વલણ પણ ધરાવે છે, જો કે બધા સંજોગોમાં સાચું નથી હોતું. ત્યારબાદ આવે છે આપણો ડાર્વિનવાદ, ડાર્વિનિઝમ. તો ડાર્વિનિઝમમાં મૂળભૂત રીતે બે સિદ્ધાંતો આપણે સ્ટડી કરી ગયા, એક યોગ્યતમની ચિરંજીવીતા અને એક પ્રાકૃતિક પસંદગી. તો ડાર્વિને આ સિદ્ધાંતો આપવા માટે દક્ષિણ અમેરિકા અને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ખેડ્યો હતો. આ સિવાય ઓસ્ટ્રેલિયા અને ગેલાપેગોસ ટાપુઓ પર એમણે પોતાના પ્રયોગોને કર્યા હતા. ગેલાપેગોસ ટાપુ પર બહુ સરસ રીતે તમે ફિંચ, ડાર્વિન્સ ફિંચ, એ પેલા ફિંચ પક્ષીનું સરસ ઉદાહરણ આપીને સમજાવ્યું છે આપણી ટેક્સ્ટબુકમાં, કે તેની ચાંચમાં અલગ અલગ પ્રકારના શેપ જોવા મળ્યા, જે તમામ પ્રકારના સજીવો એક જ ટાપુ પર હતા પરંતુ જે રીતના ખોરાક તેઓ આરોગતા હતા તેના અનુસંધાનમાં તેમની ચાંચનો આકાર વિકાસ પામ્યો હતો. તો આ યોગ્યતમની ચિરંજીવીતા અને પ્રાકૃતિક પસંદગીને આપણે સમજવા પ્રયાસ કરીએ. તો યોગ્યતમની ચિરંજીવીતા જે છે એની મૂળભૂત સંકલ્પના આપણે હર્બર્ટ સ્પેન્સર દ્વારા આપવામાં આવી,
આર્બર સ્પેન્સર એ જ વૈજ્ઞાનિક છે જેમણે સૌપ્રથમ ઉદ્વિકાસની રચના કરી હતી. ઉદ્વિકાસ શબ્દ આપણને આપ્યો. ડાર્વિનના મત મુજબ સૌથી વધુ સુસંગત અને યોગ્ય સજીવો અસ્તિત્વના સંઘર્ષમાં સફળ જાય છે. જે સજીવો સૌથી વધુ અનુકૂલનો દર્શાવી શકે તેઓ ટકી રહે છે, અને બાકીના જે અનુકૂલન નથી દર્શાવતા તે નાશ પામી જાય છે. તો એને જ કહેવાય છે યોગ્યતમની ચિરંજીવિતા. અસ્તિત્વના સંઘર્ષમાં એવા સભ્યો ટકી શકે છે જેઓ ઉપયોગી ભિન્નતાઓ ધરાવે, એટલે કે કુદરત સમર્થ સજીવને જ પસંદ કરે, બરાબર? તો જેને આપણે કહેવાય છે પ્રાકૃતિક પસંદગી તરીકે સ્વીકારશું. તો આવા બે લો, બે અલગ અલગ સિદ્ધાંતો ડાર્વિનિઝમમાં સ્ટડી કરવાના છે, યોગ્યતમની ચિરંજીવિતા અને પ્રાકૃતિક પસંદગી, અને એના જ અનુસંધાનમાં આગળ. જો કે આ લેમાર્કિઝમનું જેમ તમે ટેક્સ્ટબુકમાં ભણી ગયા, એક ખામી જે હતી અથવા એની મર્યાદા કહી શકાય, કે આ લક્ષણોમાં જે સમય જતાં નવા નવા અનુકૂલનો વિકસે છે જે તે સજીવોમાં પોતાને ટકાવી રાખવા માટે એ શેને આધીન હોય છે, તેમાં જનીનિક જે એક્સપ્રેશનનો ફાળો અથવા જનીનિક જે ફાળો જોવા મળે છે એની કોઈ સમજૂતી આપવામાં તેઓ સફળ ગયા નહીં હતા. કે આ લક્ષણો જનીનિક ઉત્પત્તિના આધાર કેવી રીતે વિકસે છે તે સમજાવવામાં સફળ ગયા ન હતા. બીજી એક છે મિત્રો આપણી પાસે પેનજીનેસિસ થિયરી. આ પણ બહુ જ અગત્યની છે. આ એવી થિયરી છે જેને જોકે સ્વીકારવામાં નથી આવી, પણ આપણે જસ્ટ એક થિયરી માટે યાદ રાખીશું. આ અનુસંધાનમાં એવું કહેવાયું કે આપણા બોડીમાં અલગ અલગ પ્રકારના પેન જીન્સ ઉદ્ભવે છે જે રુધિરમાં વહન પામી પામીને જનન કોષો સુધી પહોંચે, અને તેથી દરેક જનન કોષ દરેક વિવિધ અંગ માટે પેનજીનેસિસ તરીકે અથવા પેન જીન્સ તરીકે ઓળખાય, અને ફલિતાંડના નિર્માણ પછી તે પેન જીન્સ જ નવા અને અલગ અલગ અંગો બનાવવાની કોશિશ કરે છે. તો આમ પેનજીનેસિસ થિયરી એવું સમજાવે છે કે આખા અલગ અલગ સજીવોનો જે વિકાસ છે એ પેન જીન્સમાંથી થયો છે. પણ આ પેન જીન્સની હજુ વધારે સાયન્ટિફિક ઢબે સમજૂતી આપણે મેળવી શક્યા નથી, જેને તેને સ્વીકારવામાં આવતો નથી. ત્યારબાદ આવે છે એક અગત્યની થિયરી, જનીનિક વિચલન. જનીનિક વિચલન અને જનીન સેતુ આપણ આ ચેપ્ટરના ખૂબ જ આઈએમપી ટૉપિક કહી શકાય, જેને બે અલગ અલગ વૈજ્ઞાનિકોની અસરથી આપણે યાદ રાખશું. એક છે ફાઉન્ડર ઇફેક્ટ અને બીજું છે બોટલનેક ઇફેક્ટ. ફાઉન્ડર ઇફેક્ટ બેઝિકલી જનીન સેતુની સમજૂતી આપે છે, અને બોટલનેક ઇફેક્ટ એ જનીનિક વિચલનની સમજૂતી આપે છે. તો શું કહે છે ફાઉન્ડર અસર? તો એણે જનીન સેતુની સમજૂતી આપી. જનીન સેતુ એટલે શું? તો જે તે વિસ્તારમાં જ્યાં આપણે અભ્યાસ કરી રહ્યા હોય ત્યાં વસ્તી જે હોય છે તે વસ્તીમાં હાજર તમામ પ્રકારના જનીનનો કુલ સરવાળો. જનીન સેતુમાં જનીનોની આવૃત્તિના ફેરફારને જનીનિક વિચલન કહેવાય. તો જેમ આપણે હાર્ડી વિનબર્ગના થિયરી અથવા એના ન્યુમેરિકલ્સનો એક વિડીયો તમારી સાથે મેં શેર કર્યો હતો, જેમાં આપણે પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 લીધા હતા. પી છે તે પ્રભાવી જનીનની આવૃત્તિ અને ક્યુ છે તે પ્રચ્છન્ન જનીનની આવૃત્તિ. તો જ્યારે આ નાની વસ્તીઓ હોય ને તેમાં ખાસ કરીને આ બે આવૃત્તિવાળા જનીનોમાંથી કોઈ પણ એકનો જો સદંતર નાશ પામે તો ત્યાં લક્ષણોમાં ભિન્નતા આવવાનું એકદમ ઓછું થઈ જાય છે, અને ઉદ્વિકાસ એકદમ ડિસ્ટર્બ થઈ જાય છે. તો આ જનીનિક વિચલન હંમેશા નાની વસ્તીમાં જ નોંધપાત્ર અસર દર્શાવી શકે. આ જનીનિક વિચલન દ્વારા ઘણીવાર નાની વસ્તીનું સ્વરૂપ ઝડપથી પિતૃઓની વસ્તી કરતાં જુદું પડી જાય છે, અને એક નવા લક્ષણોનો વિકાસ થાય છે જેની સાથે નવી જાતિઓ રચાય છે. તો આ અસરને આપણે ફાઉન્ડર અસર કહીએ છીએ. બોટલનેક અસર. તો બોટલનેક અસર એ નેચરલ ડિઝાસ્ટરને આધીન હોય છે, કે જ્યારે કુદરતી આફતો આવી જાય, પૂર, ભૂકંપ, વાવાઝોડું વગેરે, જેને કારણે એક ચોક્કસ વસ્તીના ઘણા બધા સભ્યો નાશ પામતા હોય, મૃત્યુ થઈ જતું હોય, અને તેનાથી જનીનિક વિચલનની પ્રક્રિયા થોડી ઝડપી દરે આગળ વધે છે. એમાં જે થોડા ઘણા સજીવ રહી ગયા છે તેઓની વચ્ચે પ્રજનન થતાં વસ્તીનું મૂળ કદ કદાચ પાછું પ્રાપ્ત કરી શકાય, અને નવી વસ્તી કદાચ ચોક્કસ લક્ષણો ધરાવતા જનીનોની ઓળખ પણ ધરાવતી હોય તે રીતની પેદા થઈ શકે, અને આમ એક નવી જાતિનો ઉદ્ભવ ત્યાં થઈ શકે. મૃત્યુ દ્વારા વસ્તીના આ વિભાગનો ગુમાવ અને થોડા સમય પછી જાતિ નિર્માણ થાય છે. તો મૂળભૂત રીતે જે જૂના લક્ષણો હતો તેનો નાશ થવો અને નવા લક્ષણોનો વિકાસ થતા નવી જાતિનું નિર્માણ થવું તેની સમજૂતી આપે છે. મતલબ કે કુદરતી આફતોને આધીન જે સમજૂતી કવર કરવાની છે તે જાતિ નિર્માણ માટે બોટલને કસર દ્વારા સમજાવી શકાય. પ્રાકૃતિક પસંદગી જે ડાર્વિનિઝમ આપતા ગયા એના થોડા પુરાવા આપણને મળ્યા, અને આ પુરાવા ખૂબ જ આઈએમપી મિત્રો ચાર ટોપિક છે, પણ ચારે ચાર એક એક એમસીક્યુ તરીકે આવી ચૂક્યા છે અત્યાર સુધી, તો યાદ રાખવાનું. એમાં સૌ પ્રથમ છે વારે વારે પૂછાયું આ
ઔદ્યોગિક અતિકૃષ્ણતા, જેને ઇન્ડસ્ટ્રીયલ મેલાનિઝમ પણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉદાહરણ સારી રીતે રજૂ પણ કરાયું છે આપણે એનસીઆરટીમાં કે ઔદ્યોગિક ક્રાંતિ મિત્રો જ્યારે થઈ, ઉદ્યોગો વિકાસ પામ્યા તે પહેલાં આપણી પાસે ખાસ કરીને જે પીપળ મોથની વાત કરીએ તો પીપળ મોથ કરીને જે ફૂદા આવે છે તેના બોડીના રંગ ભૂખરા સ્વરૂપ પ્રભાવી હતા, એટલે ભૂખરા રંગના જે હતા તેની સંખ્યા બહુ વધારે હતી. ત્યારબાદ કાર્બોનેરિયા સ્વરૂપ, જે કાળા ફૂદા કહેવાય છે, કાળા રંગના મોથ, તે ખૂબ જ એ સમયે અસામાન્ય હતા કારણ કે પક્ષીઓ દ્વારા શંકાસ્પદ પરભક્ષણ થઈ જતું હતું. કારણ કે સમજો કે આ પીપળ મોથ છે ને એ જનરલી અલગ અલગ વનસ્પતિઓના પ્રકાંડ પર બેસે તો પ્રકાશ પ્રકાંડના રંગને આધીન તેમનો રંગ તેની અંદર ભળી જતો હતો અને કારણે તેઓને પ્રોટેક્શન મળતું હતું. બરાબર, કારણ એ હતું કે સંલક્ષ્ય દ્રશ્યમાન હતું જ્યારે તે વૃક્ષોના થડ પર હોતું. તો જેમ મેં તમને વાત કરી, વૃક્ષોના પ્રકાંડ પર જ્યારે તે બેસે ત્યારે આ ભૂખરા રંગના જે હતા તેઓ ભક્ષકો દ્વારા ઓળખી નહીં શકાતા, પરંતુ જે કાળો રંગના હતા તેઓ એકદમ ક્લિયરલી વિઝિબલ હતા અને તેને કારણે તેઓને તેઓ હણી નાખતા હતા. ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે શું થયું? મોટાભાગે આપણે ઇન્ડસ્ટ્રીમાં જે ચીમની થકી ધુમાડાઓનો ઉત્પત્તિ થવી અને વગેરે જેવા અલગ અલગ બળતણોના દહનથી વૃક્ષોના થડ કાળા પડતા ગયા અને જેમ જેમ તે કાળા પડતા ગયા તેમાં હવે ભૂખરી જાતિના અથવા ભૂખરા જે પીપળ મૂઠ બેસતા તેઓ ઇઝીલી આઈડેન્ટિફાઈ થવા માંડ્યા અને જે કાળા રંગની જાતિ હતી પીપળ મૂઠની તે હવે આઈડેન્ટિફિએબલ રહી નહીં. એને કારણે એવું થયું કે કાળા સ્વરૂપોનો હવે વિકાસ વધી ગયો, એટલે કે કાળા રંગના મોથની સંખ્યા વધી ગઈ, તેઓ પ્રભાવિત થયા અને ભૂખરા રંગના મોથની સંખ્યા ઓછી થતી ગઈ. આગળ જતાં પાછો જે ચેન્જ આવ્યો મિત્રો, કે કોલસો અથવા વગેરે જે કાળો ધુમાડો ઉત્પન્ન થતો હતો તેનું રિપ્લેસમેન્ટ થયું જ્યારે આપણે વિદ્યુત થકી અથવા વીજળીના ઉત્પાદન દ્વારા ઔદ્યોગિક ક્રાંતિ લાવ્યા અને એ સમયે પાછું શું થયું? ભૂખરા રંગના સજીવોની સંખ્યા પ્રભાવી થઈ અને કાળા રંગના પીપળ મોથની સંખ્યા ઓછી થતી ગઈ. તો આમ ફરીથી ભૂખરા પતંગિયાની આવૃત્તિ સંખ્યા વધવા માંડી. તો આ રીતે જે આ ચેન્જ આવ્યો સજીવોની ખાસ કરીને મોથની સંખ્યામાં, કે સૌપ્રથમ ભૂખરા રંગના પ્રભાવી રહ્યા જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ક્રાંતિ નહીં આવી હતી, ઔદ્યોગિક વિકાસ એટલો નહીં હતો, ત્યારબાદ જ્યારે ઔદ્યોગિક વિકાસ થયો, ઔદ્યોગિક ક્રાંતિ આવી એટલે પાછા કાળા રંગના પીપળ મોથ પ્રભાવી બન્યા અને ત્યારબાદ ઔદ્યોગિક ક્રાંતિમાં હજુ થોડો જ્યારે ધુમાડાએ રિપ્લેસમેન્ટ લીધું જેવા આધુનિક ફ્યુઅલ કે જેમાં ધુમાડો ઓછો ઉત્પન્ન થાય તે સમયે શું થયું? તો પાછું ભૂખરા રંગના મોથ વધારે પ્રભાવી બન્યા. બીજું એક ઉદાહરણ છે મિત્રો, દવા ઔષધ પ્રતિરોધી, મેડિસિન રેઝિસ્ટન્ટ સજીવોનો વિકાસ થયો. તો દવાઓ જે સમય જતાં રોગાણુઓને બિનઅસરકારક બનાવે છે અને એ રોગાણુ જાતિના સજીવો તેને સહન કરે છે અથવા તેને સામે ટકી રહેવાની એબિલિટી વિકસાવે છે, જેને આપણે કહીએ છીએ સહિષ્ણુ વસ્તી. આમાં ખૂબ જ સરસ એક્ઝામ્પલ આપણે પેનિસિલિન એન્ટીબાયોટિકનું લઈ શકીએ. તો પેનિસિલિન એન્ટીબાયોટિક જે 1960માં બની પણ અત્યારે એ જરા પણ અસરકારક નથી. તે સમયે તે જે તે બેક્ટેરિયાનો નાશ કરતી હતી, આજે બેક્ટેરિયા એકદમ તેની સામે રેઝિસ્ટન્ટ થઈ ગયા છે અને એને જ કારણે જે એન્ટીબાયોટિક દવાઓનું ઉત્પાદન છે મિત્રો તે 5-5 વર્ષે ચેન્જ થયા કરે છે. કારણ કે 5 વર્ષ પહેલાંની એન્ટીબાયોટિક આજે જરા પણ અસ્તિત્વમાં રહેતી નથી, એટલે કે અસરકારક રહેતી નથી. બેક્ટેરિયાને મારવા માટે એન્ટીબાયોટિક જે હોય છે તેની સામે બેક્ટેરિયા અનુકૂલન સાધીને તેની સામે રેઝિસ્ટન્સ પાવર ડેવલપ કરતા જાય છે. વારે વારે પૂછાયેલું હજુ એક ઉદાહરણ મિત્રો, આ સિકલ સેલ એનેમિયા અને મલેરિયા. તો સિકલ સેલ એનેમિયા જેમ તમે જાણો છો એ ખામીયુક્ત હિમોગ્લોબિનને કારણે રચાતી એક મેન્ડેલિયન ખામી છે અને મલેરિયા જે પ્રજીવને કારણે થતો રોગ છે. તો સિકલ સેલ એનિમિયા માટેના સંયુગ્મી સજીવો વહેલા મૃત્યુ પામે છે એવું કહેવાય છે. વિષમયુગ્મી સજીવો જ્યારે હોય તેમાં અસામાન્ય હિમોગ્લોબિન ધરાવતા કોષો હોય અને તેમાં આપણે જાણીએ છીએ આરબીસી દાંતરડા આકારના બની જાય. આવા દાંતરડા આકારના જે આરબીસી હોય છે તેની અંદર જે આ પ્લાઝ્મોડિયમ મલેરિયા હોય છે, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, તેઓ હિમોગ્લોબિન પર એટલો બધો ડિપેન્ડન્સ કેળવી શકતા નથી અને એને કારણે મલેરિયા માટે એ વ્યક્તિ જેને સિકલ સેલ એનિમિયા છે તે એકદમ પ્રતિકાર મેળવી લે છે. એટલે ઇનશોર્ટ કહેવાનું એવું થાય છે કે જે સિકલ સેલ એનિમિયાનો પેશન્ટ હોય તેને મેલેરિયા થવાની શક્યતા હોતી નથી. બરાબર, તેથી આ સજીવો મેલેરિયાના ચેપ સામે જેમ વાત કરી સામાન્ય વ્યક્તિઓ કરતાં વધુ સારી રીતે સામનો દર્શાવે છે. પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયા આ રીતે હિમોગ્લોબિનના અસામાન્ય રૂપ સાથે સામાન્ય સ્વરૂપ એવા ક્ષેત્રમાં જ્યાં
મેલેરિયા સાધારણ છે ત્યાં જળવાઈ રહે છે. તો ઇન્શોર્ટ વાત એવી છે કે જે આરબીસીની અંદર ખામી આવી છે, આરબીસીની અંદર ખામીને કારણે ખામીયુક્ત હિમોગ્લોબિન જે રચાયું છે તેના પર મલેરિયાના પેરાસાઇટ જોઈએ એવો ચેપ ફેલાવી શકતા નથી. એને કારણે સિકલ સેલ એનિમિયાના દર્દી મલેરિયા સામે પ્રતિકાર આસાનીથી મેળવી લે છે. એવું જ એક બીજું ઉદાહરણ મિત્રો, મલેરિયા અને G6PD ખામી. આ G6PD આજકાલ પાછું બહુ પોપ્યુલર થયું છે જેમ તમે જાણો છો. અત્યારે આ કોવિડની પરિસ્થિતિમાં કોરોના વાયરસ સામે પ્રતિકાર મેળવવા ડૉક્ટર્સ ક્લોરોક્વિન અને હાઇડ્રોક્સી ક્લોરોક્વિનની મેડિસિન બહુ જ યુઝ કરે છે. પરંતુ ખાસ કરીને આ મેડિસિન આપતા પહેલાં G6PD લેબોરેટરી ટેસ્ટ કરાવવાનું ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે. આપણે કતરગામ એરિયામાં વધારે પડતો કોરોના ફેલાવા પાછળનું એક રીઝન છે, કારણ કે ત્યાં મોટાભાગે જે OBC કાસ્ટના પ્રજાપતિ સમુદાયના લોકો સજીવ છે જેની અંદર પરમેનન્ટ આ જનીનની ખામી છે G6PD મિત્રો. કારણ કે ઘણી બધી દવાઓ એવી હોય છે જેમાં હાઇડ્રોક્સી ક્લોરોક્વિન પણ આવી ગઈ કે જેનું શરીરમાં જ્યારે ચયાપચય થાય તેમાં G6PD રોલ આવે છે. G6PD તેના ચયાપચયમાં હેલ્પ કરે છે. જો આ G6PD ન હોય અને એ દવા લેવામાં આવે તો એ દવાની ઉલટી અસર થાય છે, તે આપણા બોડીમાં કરી નાખે છે હિમોલાઇસિસ, રક્તકણને તોડી નાખે છે. અને એને કારણે G6PD ટેસ્ટ કરાવ્યા વગર ડૉક્ટર હાઇડ્રોક્સી ક્લોરોક્વિન આપી શકે નહીં. તો એક ડૉક્ટર તરીકે તમારે આ કેસ સ્ટડી પણ યાદ રાખવી પડશે ફ્યુચરમાં. તો એવા કોઈ જાતિના લોકો તમારી પાસે આવે મેડિસિન લેવા જે OBC કાસ્ટના હોય, પ્રજાપતિ, અલગ અલગ જે પ્રજાપતિઓની જાતિ છે એને બિલોંગ કરતા હોય, તો G6PD ટેસ્ટ કરાવો, હિતાવહ થશે અમુક પ્રકારની મેડિસિન આપતા પહેલાં. તો આ G6PD શું છે? તેનું પૂરું નામ છે G6PD, જે એકચ્યુઅલી એક ઉત્સેચક છે. અને ઉત્સેચક જેમ તમે જાણો છો એ જનીનિક અભિવ્યક્તિને આધીન સર્જન પામતા હોય. તો અહીંયા એટલે જનીનની મેં વાત કરી કે આ કાસ્ટના સજીવોમાં એ જનીનની પ્રોબેબલી ખામી હોવાની સંભાવના છે. તે પ્રચ્છન્ન સ્થિતિમાં હોવાનું શક્ય છે જનીન, અને એને કારણે G6PD રચાય પણ અથવા ન પણ રચાય. તો આ G6PD ખામી એક સામાન્ય અનિયમિતતા જે નિગ્રોઇડ જાતિના લોકોમાં જોવા મળી રહી છે, જે આ પુરાવો રજૂ થયો છે એના આધાર. હિમોગ્લોબિન એ વિનૈસર્ગિકરણ પામીને કોષીય આવરણ પર જમા થાય છે, અને આ જે ખામી છે એને ફેવિઝમ કહેવામાં આવે છે મિત્રો. યસ, આ વર્ડ યાદ રાખજો, ફેવિઝમ. આ રક્તકણોમાં મલેરિયાના પરોપજીવીઓ પોતાનું જીવનચક્ર પૂરું નથી કરી શકતા, અને આવા વ્યક્તિઓ જે હોય છે એને મલેરિયાથી પણ રક્ષણ મળે છે. તો અહીંયા જે ઇન્શોર્ટ કહેવાની વસ્તુ એવી છે કે જે વ્યક્તિઓ G6PD ખામી ધરાવે તેઓ સામાન્ય રીતે મેલેરિયા સામે જલ્દી પ્રતિકાર મેળવે છે, અથવા તેવા વ્યક્તિઓને મલેરિયા થવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે. તો આ એક પુરાવા હતા મિત્રો પ્રાકૃતિક પસંદગીના, યાદ રાખશું. બીજું એક છે અનુકૃતિ. તો એ પણ એક પ્રકારના અનુકૂલન છે જે સજીવોએ કાળક્રમે વિકસાવ્યા અને તેનાથી તેઓનું અસ્તિત્વ ટકી રહ્યું, જેને અંગ્રેજીમાં મિમિક્રી તરીકે ઓળખવામાં આવે છે. આ મિમિક્રી શબ્દ બેટ્સ નામના વૈજ્ઞાનિક દ્વારા સૌપ્રથમ અપાયો. એક સજીવની સમાનતા બીજા સાથે અથવા કોઈપણ પ્રાકૃતિક વસ્તુ સાથે પ્રચ્છાદન, રક્ષણ કે અન્ય કોઈ લાભો જેવા કે હુમલાથી બચવા માટે આવી મિમિક્રી દર્શાવાતી હોય છે, જેના થોડાક ઉદાહરણ આપણે આગળ કશે ઇકોલોજીના ચેપ્ટર્સમાં પણ જોઈ ગયા હતા. એમાં થોડા એક્ઝામ્પલ એ કે અનુકૃતિ કયા કયા પ્રકારે એની અંદર ડિસ્કસ કરી શકાય. તો રક્ષણાત્મક હોઈ શકે, આક્રમકતા માટે હોઈ શકે અને સચેતના માટે હોઈ શકે. રક્ષણાત્મક અનુકૃતિમાં શું છે? તો તે સજીવને પોતાની જાતને પરભક્ષીઓથી બચાવવા માટે કરે છે અથવા અનુકૃતિ દર્શાવે છે. જેમાં બે ઉદાહરણ છે આપણી પાસે, ગોપક પ્રકારનું અને સાવચેતી પ્રકારનું. તો ગોપક પ્રકારમાં શું થાય છે? તો સજીવ જે માધ્યમમાં રહે છે તેમાં આસપાસના વાતાવરણ સાથે પોતાના બોડીનો આકાર, પોતાના બોડીનો રંગ મેચ કરી લે છે અને તેની સાથે સામ્યતા ધરાવતું બની જાય છે, અને આમ થવાથી પરભક્ષીઓ તેને ઓળખી શકતા નથી. એક્ઝામ્પલમાં આપણે કીટકો લઈ શકીએ. સચેતના માટે જે છે તેમાં સજીવ ઝેરી સજીવ સાથે સામ્યતા ધરાવશે, અને તેના અનુસંધાનમાં જ્યારે કોઈ આવો પરભક્ષી નજીક આવે એટલે પોતાના ઝેરથી તેનો પ્રતિકાર કરે છે અને તેનું પોતાનું રક્ષણ કરવા માટે એફોર્ટ આપે છે, જેમાં છે એક્ઝામ્પલ વાઇસરોય જાતિનું પતંગિયું. બીજું છે મિત્રો આક્રમક અનુકૃતિ, જેમાં પરભક્ષી દ્વારા આ અનુકૃતિ અપનાવવામાં આવે છે. તેમાં પણ બે પ્રકાર અપાયા, એક છે ગોપક પ્રકારની અને બીજું છે તો આકર્ષક પ્રકારની. ગોપકમાં શું છે? તો આ પ્રકારમાં પરભક્ષી શિકારની નજરે ચડતો નથી, એટલે આ જે લક્ષણ છે તે ભક્ષકોમાં હોય છે કે ભક્ષકો જ્યાં સુધી એકદમ
પક્ષીની નજીક ના આવી જાય ત્યાં સુધી એની જાણ થતી નથી, કારણ કે તે પર્યાવરણ સાથે પોતાનો રંગ અને આકાર કે બંને જ ચેન્જ કરી શકે છે, અને તેનાથી તે આક્રમક અનુકૃતિ મેળવીને પોતાનો શિકાર કરી લે છે. બીજું છે આકર્ષક લલચાવાના પ્રકાર. તેમાં પરભક્ષી પોતાની જાત તરફ અન્ય ભક્ષ્યને આકર્ષે છે અને ભક્ષ્ય જે છે તે મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં આવીને તેની પાસે નજીક આવી જાય અને ભક્ષક એનો શિકાર કરી લે છે. જેમાં એક્ઝામ્પલ બહુ સરસ છે, આફ્રિકાની ગરોળી જે હોય છે તેના મોઢાના ખૂણે એક ફૂલ જેવી રચના હોય, આ ફૂલથી અન્ય કીટક આકર્ષાય અને ત્યારબાદ તે તેનો શિકાર થઈ જાય છે ગરોળી દ્વારા. આનું ઉદાહરણ આપણી પાસે કદાચ ઇકોલોજીમાં પણ હતું, આફ્રિકાની ગરોળીના મોઢા પાસે રહેલ ફૂલ જેવી રચનાનું. હજુ એક છે આપણી પાસે ભાનપૂર્વક કરેલી અનુકૃતિ, જેને જાગૃત નકલ પણ કહેવાય. તો કેટલાક સજીવો પોતાની જાતને પરભક્ષીઓથી બચાવવા મૃત વસ્તુ સમાન વર્તન કરે છે, એટલે ખાલી ખાલી એવો આભાસ કરાવે કે આપણે મૃત છીએ. એમાં એક્ઝામ્પલ છે ટેનેબ્રિનોઇડ ભમરો, કે જ્યારે તે જોખમમાં હોય અથવા તેને લાગે કે આપણને ખતરો છે, કોઈ પરભક્ષી નજીક આવી રહ્યો છે, ત્યારે તે એકદમ ગતિહીન બની જાય છે અને પથ્થર જેવો બની જાય છે. રાઈટ. તો હા, તો મિત્રો અલગ અલગ થોડા અનુકૃતિના પ્રકાર, ઓકે, સમજાયું. તો અહીંયા આપણે અલગ અલગ ડિસ્કસ કર્યા જૈવ ઉદ્વિકાસને સમજવા માટેના પુરાવા. તો આજે આ વિડીયો અહીંયા કન્ક્લુડ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળની માહિતી જોઈશું. ત્યાં સુધી આ મટીરિયલ તમારી સાથે મેં ઘરે શેર કર્યું છે તમને વોટ્સએપ પર, તો એને જરા રીડ કરજો. ગમે ત્યાં કોઈ ટોપિક નહીં સમજાય, ડાઉટ હોય તો મને એની ટાઈમ કોન્ટેક્ટ કરવા તમને અપીલ છે. પણ ખાસ જે ધ્યાન રાખવાનું છે તો થિયરી બેઝડ ચેપ્ટર છે, એટલે જેટલી વાતો આવી, જેટલા ઉદાહરણ આવ્યા, એ થિયરી સ્વરૂપે જસ્ટ તમારે યાદ રાખવા માટેનો પ્રયાસ કરવાનો છે. ઓકે, તો ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.